जय दशामा मित्रों, आजे श्रावण मास अधिक मासनी अमास छे अने आवती काल थी निज श्रावणनी शुरुआत थाय छे। तो आजे अमास मां दशामाना व्रतनी शुरुआत छे। तो आजना वीडियो में सांभळीए मां दशामाना व्रतनी संपूर्ण विधि, मां दशामाना व्रत करवाथी शुं फळ मळे छे, शुं छे तेनुं महात्म्य, तेमज मां दशामाना व्रतनी जूनामां जूनी वार्ता जे दादीमां अने नानीमांना समयमां सांभळता हता ते जूनी वार्ता आ वीडियोमां सांभळीए, जे वार्ता संपूर्ण छे। मां दशामानुं व्रत सर्व सुखने आपनारुं छे, घरनी गरीबी दूर करनारुं छे। संतान न होय तो संतान सुख आपे छे। आ व्रतमां 10 दिवस मां दशामाना नामना उपवास करी अथवा एकटाणू करी दशाफळनो दोरो लई मां दशामानी पूजा अर्चना करी मां दशामानी 10 दिवस कथा वार्ता सांभळवामां आवे छे। जे वार्ता सांभळवाथी मन पवित्र थाय, पापनो नाश थाय, पुण्यनी प्राप्ति थाय तेवी उत्तम मां दशामा व्रतनी सुंदर कथा सांभळीए। जे कथा खूब जूनी छे, दादीमा अने नानीमाना समयनी आ वार्ता छे, जे सांभळवी खूब गमशे। तो वीडियो ने अंत सुधी, आ कथा ने अंत सुधी सांभळजो। बोलो मां दशामानी जय। घणा वर्षो पहेलानी आ वात छे। उत्तराखंडमां एक मोटुं राज्य हतुं। हजारो गाम, अनेक शहेरो नगरो युक्त आ राज्यनी राजधानीनुं नाम अलकापुरी। अलकनंदा नदीना किनारे वसेला नगरनी जाहो जलाली हजारो माइलोना पंથકમાં વખણાતી હતી। વેપાર ધંધા અને ઉદ્યોગોથી ધમધમતા આ નગરમાં કોઈ ભિખારી ભાગ્યે જ મળે। લોકો સુખ શાંતિ અને સમૃદ્ધિયુક્ત જીવન જીવતા હતા। નગરની કાંઠે વહેતી નદી અલકનંદાથી આ નગરની શોભામાં ઓર વધારો કરતી હતી। મોટા મોટા ધનવાનોની હવેલી, મોટા મંદિરો અને પહોળા રસ્તાથી આ શહેર શોભતું હતું। આ રાજ્યનો રાજા ચતુરસિંહ ખરેખર ચતુર હતો। આ નગરની આ સમૃદ્ધિ રાજા ચતુરસિંહનું જ સર્જન હતું। નદી કિનારે ચતુરસિંહે એક સુંદર રાજમહેલ બનાવેલો, જે એ યુગને અનુકૂળ બારીબારણા, ઝરૂખો અને અનોખી શિલ્પકૃતિથી ખૂબ જ આકર્ષક દેખાતો હતો। ચતુરસિંહના નવારાણી થોડા મહિનાથી જ આવેલા, રાણીનું નામ રાજલક્ષ્મી દેવી, તે રોજ નદી કિનારા પાસે જે ઝરૂખો આવ્યો છે ત્યાં બેસતા અને નદીના પ્રવાહ અને પશુ પક્ષી માનવોની અવર જવરનું નિરીક્ષણ કરતા આમ રાણી ઝરૂખામાં બેઠા હતા। ત્યાં તેણે એક દિવસ વહેલી સવારે અનેક સ્ત્રીઓને નદીમાં સ્નાન કરવા આવેલી જોઈ। એક પછી એક સ્નાન કરવા આવનાર અને સ્નાન કરીને પાછી જનાર સ્ત્રીઓની અવરજવર મોડે સુધી ચાલી। એથી રાજલક્ષ્મી દેવીને અત્યંત કુતૂહલ થયું કે આજે શું છે કે આટલી બધી સ્ત્રીઓ એક જ દિવસે એકી સાથે નદીમાં નહાવા આવી છે। તેણે દાસીને બોલાવી અને તેની તપાસ કરવા આજ્ઞા આપી, પણ દાસીને તો એની ખબર હતી જ। એણે કહ્યું કે રાણી સાહેબ, આજે દિવાસો છે એટલે બધી સ્ત્રીઓ સ્નાન કરવા આવે છે અને દિવાસાના બીજા દિવસથી મા દશામાનું વ્રત શરૂ થાય છે, એટલે એ બધી સ્ત્રીઓ દશામાનું વ્રત કરશે। આ સાંભળી રાણીએ કહ્યું કે દશામાનું વ્રત કેવું હોય, તે કરવાથી શું લાભ થાય। રાણી રાજલક્ષ્મી દેવીએ દાસીને પૂછ્યું અને દાસીએ વ્રતની વિગતવાર માહિતી આપી અને કહ્યું કે રાણીબા, દિવાસો અષાઢ વદ અમાસના દિવસે હોય છે। આ દિવસથી શ્રદ્ધાળુ સ્ત્રીઓ દશામાનું વ્રત કરે છે। અષાઢ સુદ દશમ સુધી 10 દિવસ આ વ્રત કરવાનું હોય છે, જેમાં સૂતરના 10 તાતણા લઈ તેને 10 ગાંઠો વાળી તેની દરેક ગાંઠ પર કંકુના ચાંદલા કરવામાં આવે છે અને 10 દિવસ ઉપવાસ કરવાનો હોય છે। છેલ્લા દિવસે માટીની સાંઠળી બનાવી તેને આ ગાંઠોવાળો દોરો પહેરાવાય છે અને તેને નદીમાં કે તળાવમાં પધરાવાય છે। ધન સંપત્તિ વધુ હોય તો તેઓ પિત્તળની કે ચાંદીની કે સોનાની સાંઠળી બનાવી સુપાત્ર બ્રાહ્મણને દાન કરે છે અને છેલ્લા દિવસે બ્રાહ્મણ કે ભૂખ્યા લોકોને જમાડે છે। ગોળ, ઘી અને લોટનું ચૂરમું બનાવી માતાજીને નૈવેદ્ય ધરવાનું હોય છે। પછી વ્રત કરનારે આરોગવું, વધારાનું કુટુંબીજનોને, સગા વહાલાઓને, આડોશી પાડોશીને પ્રસાદ તરીકે ચૂરમું આપવું, પછી 5 વર્ષે આ વ્રતનું ઉજવણું કરવું
ઉજવણામાં વિધિવત સાંઢળી બનાવી જળમાં પધરાવી, બ્રાહ્મણોને જમાડવા, બ્રહ્મકન્યાને વસ્ત્ર આભૂષણો દાન કરવા. અને રાણીએ પૂછ્યું કે આ વ્રત કરવાથી લાભ શું થાય? ત્યારે દાસીએ કહ્યું કે આનાથી તો ઘણા લાભ થાય. જેની દશા બેઠી હોય તેને દશામાંથી મુક્તિ મળે, મન વાંછિત લાભ મળે, ગ્રહ દશાને કારણે પડતા દુઃખ દૂર થાય, તેની ગ્રહ દશા બદલાય, પતિ અને બાળકો પર માતાજીની કૃપા વરસે, તેનાથી સર્વત્ર સુખ શાંતિનો અનુભવ થાય. ત્યારે રાણીએ કહ્યું કે મારે પણ આ વ્રત કરવું છે, તો મારે કરી શકાય? દાસીએ કહ્યું કે હા રાણીબા, આજે જ શરૂ કરી દો, આજે હજી પહેલો દિવસ છે. અને રાણીએ કહ્યું કે મારે રાજા સાહેબને પૂછવું પડશે, તો આજે પૂછી લઈશ. જમવાટાણે રાજા સાહેબ આવ્યા ત્યારે રાણી સાહેબે આ વ્રત કરવાની અનુમતિ માગી. આ સાંભળી રાજા તો હસી પડ્યા. રાજા કહે છે કે આપણે વ્રત કરવાની શી જરૂર છે? આપણને વળી કયું દુઃખ છે, કઈ ગ્રહ દશા છે અને કઈ ચીજ વસ્તુની ખામી છે? આ સાંભળી રાણી કહે છે કે કમી તો કંઈ નથી અને દુઃખ પણ કંઈ નથી, પણ ભવિષ્યમાં કોઈ આપત્તિ ન આવે, મન વાંછિત સંતાન મળે, સંતાનોને સુખ શાંતિ મળે. આ સાંભળી રાજા કહે છે કે એ બધા ગરીબોના વ્રત છે, આપણને ન શોભે. આપણી પાસે ઈશ્વર કૃપાએ ઘણું બધું છે અને કોઈ વાતનું દુઃખ નથી, માટે આપણે આ વ્રત નથી કરવાનું. આમ કહી રાજા તો ચાલ્યા ગયા. પણ રાણીના મનમાંથી આ વ્રતની વાત ખસતી નથી, ખાવા પીવામાં પણ સ્વાદ આવતો નથી, ક્યાંય ચેન પડતો નથી. રાણીને થાય છે કે માતાજીની કૃપાથી સંતાનો થાય, સંતાનો સુખી રહે અને રાજા સાથે બીજા રાજાઓ વચ્ચે યુદ્ધ થાય તો જીવનું જોખમ થાય, રાજ્ય જાય, દુઃખો અનેક આવે, માટે આ વ્રત મારે કરવું છે. પણ રાજા સાહેબે ના પાડી છે અને વ્રત કરું તો ગુસ્સે થાય. રાણીને આ યોગ્ય ન લાગ્યું, પણ દશામાં તો અંતર્યામી છે. દુનિયામાં ક્યાં શું બને તેની રજે રજની માહિતી માતાજીને હોય છે. મા દશામાં રાજાની આ અશ્રદ્ધાની વાત જાણી ગુસ્સે થયા અને મા દશામાએ તેને સજા કરવાનો નિશ્ચય કર્યો. પડોશના રાજાને મા દશામાએ આ રાજા પર આક્રમણ કરવા પ્રેરણા આપી, એટલે તે રાજાએ મોટું લશ્કર લઈ આ રાજા સાથે યુદ્ધ જાહેર કરી દીધું. યુદ્ધમાં આ રાજાની ભયાનક હાર થઈ. લશ્કરના હારવાના સમાચાર રાજાએ જાણ્યા અને રાજા તરત જ ગુપ્ત વેશે પોતાની પત્ની અને બે રાજકુમારોને લઈ નીકળી પડ્યા. અને રાજાની દશા બેઠી, જ્યાં જ્યાં પગ પડે ત્યાં બધે નુકસાન જ થાય છે. અથડાતા કૂટાતા આ રાજકુટુંબ એક બગીચામાં આરામ કરવા બેઠા. ત્યાં તો વનના વૃક્ષો સુકાઈ ગયા, ફૂલો ચીમળાઈ ગયા. આ જોઈ માળીને લાગ્યું કે આ કુટુંબના ખરાબ પગલાનું જ આ પરિણામ છે, માટે ત્યાંથી રાજાને ધમકાવી કાઢી મૂક્યા. રાજા અને કુટુંબ ત્યાંથી આગળ ચાલતા ગયા. બંને રાજકુમારોને તરસ લાગી. રસ્તામાં નદી, વાવ કે ઝરણું નજરે પડતું નથી. ઘણે દૂર ગયા ત્યાં રસ્તામાં એક વાવ આવી. ત્યાં પાણી પીવા વાવમાં ઉતર્યા, પાણી પીધું. ત્યાં તો તેના બે રાજકુમારો અચાનક ન સમજાય એ રીતે વાવમાં ડૂબી ગયા. ઘણી શોધ કરી પણ ક્યાંય ન મળ્યા. અને રાજા રાણીએ ખૂબ કલ્પાંત કર્યું. ત્યાંથી આગળ ગયા તો રસ્તામાં રાણીની બહેનપણીનું ગામ આવ્યું. રાણીએ વિચાર કર્યો કે અર્ધ ભૂખ્યા દિવસો કાઢ્યા છે, અહીં આપણને આશરો મળશે અને પેટ ભરીને ખાશું અને શાંતિથી થોડા દિવસ રહી પછી આગળ જશું. રાણીની બહેનપણીને ખબર પડી ગઈ કે તેની બહેનપણી યુદ્ધમાં હારી નાસી છૂટ્યા છે અને તેને જો આશરો આપીશું તો હાલમાં નવા રાજાના દોષી થશું અને આપણને વિના કારણે સજા ભોગવવી પડશે. તેથી રાજા રાણીને આશ્રય આપવાની તેણે ચોખ્ખી ના પાડી દીધી. ત્યાંથી થોડે દૂર ચાલ્યા તો રાજાની બહેનનું ગામ આવ્યું. ગામના પાદરે ઉતારો કર્યો અને બહેનને ઘરે જઈ ઊભા રહ્યા. પણ રાજાની બહેનને આ ન ગમ્યું. સગો ભાઈ હતો, શું કરે? બહેનના વરે સહકાર આપવાની ચોખ્ખી ના પાડી દીધી. બહેન પણ શું કરે? તેણે ગુપ્ત રીતે એક માટીની માટલીમાં ઘણી બધી સુખડી ભરી અને મુશ્કેલીમાં કામ આવે તે માટે સોનાની સાંકળી માટલીમાં મૂકી અને ભાઈને છાનામાના આપી દીધો. રાજાને બહેનની મજબૂરી સમજાઈ ગઈ, તેથી કંઈ પણ બોલ્યા વગર ચૂપચાપ આ માટલી લઈ ત્યાંથી જતા રહ્યા. ત્યાંથી આગળ નીકળી માટલી ખોલીને જોયું તો સોનાની સાંકળી હાથમાં આવી. તે જમીન પર મૂકી ત્યાં તો નાનું સાપોલિયું બની ગયું અને વૃક્ષની બખોલમાં જઈ સંતાઈ ગયું. માટલીમાં કંઈક ખાવાનું હશે
એ માની માટલીમાં હાથ નાખ્યો તો સુખડી તો ધૂળના ઢેફા બની ગયા. રાજા રાણીએ તો કપાળ ફૂટ્યું. વિપત્તિમાં કોણ કોને કેટલા ઉપયોગી થાય તે નક્કી થઈ ગયું. ચારે બાજુથી અપમાન અસહકાર જોઈ રાજા રાણીના દુઃખનો પાર ન રહ્યો. માટલીને જમીનમાં ખાડો ખોદી દાટી બંને આગળ ચાલવા લાગ્યા. થાક અને ભૂખના કારણે અશક્તિ આવી ગઈ. ચાલી શકાતું નથી. એક ખેતરના કાંઠે બંને જણા અશક્તિ અને થાકથી બેસી ગયા. એક ડગલું ચાલવાની પણ તેનામાં શક્તિ ન હતી. ખેતરમાં બંને જણાએ નજર કરી તો ખેતરના નદીના પટ ઉપર અસંખ્ય તરબૂચ ઉગેલા હતા. રાજા રાણીને થયું કે એકાદું તરબૂચ મળી જાય તો પેટમાં ટાઢક થાય અને પેટનો થોડો ખાડો પુરાય અને ચાલવાની થોડી શક્તિ મળે. રાજાએ ખેડૂતના રખેવાળને કહ્યું કે ભાઈ, અમને એક તરબૂચ આપો, અમને ખૂબ ભૂખ લાગી છે. ખેડૂતનો રખેવાળ દયાળુ હતો. તેણે એક મોટું સુંદર તરબૂચ રાજાને આપ્યું. રાણીએ તરબૂચને સાડીના છેડે બાંધ્યો અને બંને જણા તે ખાવા માટે એક ઝાડના છાંયડે આવી બેઠા. એ દરમિયાન બાજુના ગામમાં રાજકુમારો શિકારે નીકળ્યા હશે અને અચાનક ક્યાંક જંગલમાં ખોવાઈ ગયા. તેને શોધવા માટે તેમની સાથે આવેલા ઘોડેસવારો દોડાદોડી કરી રહ્યા હતા. તેઓએ રાજા રાણીને જોયા, આવીને પૂછ્યું કે અમારા બે રાજકુમારો ક્યાંક ખોવાઈ ગયા છે, તમે તેમને જોયા? રાજાએ કહ્યું કે ના ભાઈ, અમે તો કોઈ રાજકુમારોને જોયા નથી, અમે તો વખાના માર્યા અહીં આવ્યા છીએ. રાજાએ તરબૂચના બે ભાગ કરી એક ભાગ ખાવા માટે રાખ્યો અને બીજો અડધો ભાગ રાણીના સાડલામાં લપેટી અને જ્યારે ભૂખ લાગે ત્યારે ખાશું એમ માની મૂકી દીધો. અને રાજાના ઘોડે સવારોની નજર તેના ઉપર પડી કે અંદર લાલ લોહીના રંગવાળું પ્રવાહી સાડલામાં દેખાતા એને થયું કે આ લોકોએ જ રાજકુમારને મારી તેનું માથું સાડલામાં છુપાવ્યું છે. ઘોડે સવારોએ રાજાને પૂછ્યું કે પેલી સાડીમાં શું છુપાવ્યું છે અને રાજાએ કહ્યું કે ભાઈ, આ તો તરબૂચ છે, અડધું અમે ખાઈ રહ્યા છીએ, તે આપ જોઈ શકો છો, અને બાકીનું અડધું પછી ખાવા માટે બાંધી રાખ્યું છે. આ સાંભળી સૈનિકોએ કહ્યું કે બતાવો, મારે જોવું છે. રાજાએ કહ્યું કે અરે ભાઈ, આ તરબૂચ છે, તેમાં વળી શું જોવાનું હોય? રાજાને થયું કે રાણીના પહેરેલા સાડલાને સિપાઈઓ ન અડે તો સારું. આમ કહ્યું માટે ઘોડે સવારોને વધારે શંકા ગઈ. તેઓએ પરાણે ખોળો છોડાવી જોયું તો એમાં ખરેખર રાજાના કુંવરનું કપાયેલું મસ્તક નીકળી પડ્યું. આ જોઈ સિપાઈ ગુસ્સે થઈ ગયા. તમે અમારા કુંવર સાહેબની હત્યા કરી છે એમ કહી માર મારવા લાગ્યા. રાજાએ દુઃખને કારણે વિચારવાની દરકાર કર્યા વગર બંને રાજા રાણીને કારાગ્રહમાં પૂરી દીધા. કારાગ્રહ નદી કિનારે હતું. નદી કિનારા તરફથી એક બારીમાંથી રાણીએ અનેક સ્ત્રીઓને સ્નાન કરવા આવતી જોઈ એટલે યાદ આવ્યું કે આજે દિવાસો લાગે છે અને આજથી દશામાનું વ્રત શરૂ કરી શકાય. રાણીએ ત્યાં દરવાજા પરના ચોકીદારને કહ્યું કે ભાઈ, આજે દિવાસો છે. પહેરેદારે હા પાડી. તેની પત્ની દશામાનું વ્રતી હોય તેને આજની ખબર હતી. તેણે કહ્યું કે ભાઈ, અમે દશામાના વ્રતનો અનાદર કર્યો હતો, તેની સજા ભોગવી રહ્યા છીએ. જો તું મારા ઉપર દયા કરી દશામાનું વ્રત કરવાની સગવડ કરી આપે તો તારો ઘણો જ ઉપકાર માનીશ. ચોકીદાર દયાળો હતો અને મા દશામાનું વ્રત તેની પત્ની કરતી હતી, જેથી દશામા ઉપર તેને અપાર શ્રદ્ધા હતી. તેણે રાણીને દશામાનું વ્રત કરવાની બધી જ સગવડ કરી આપી. રાણીએ તો જેલમાં જ સ્નાન કર્યું. દશામાનો દોરો લઈ 10 ગાંઠો વાળી કંકુના ચાંદલા કરી ચોખા છાંટ્યા અને નકોરડા ઉપવાસ કર્યા. 10 દિવસ સુધી કર્યા અને માતાજીની પોતાના બધા વાંક ગુન્હાઓની ક્ષમા માગી અને તેથી દશામા પ્રસન્ન થયા. રાત્રે મા દશામાએ રાણીના સ્વપ્નમાં આવી કહ્યું કે તારા વ્રતથી હું પ્રસન્ન થઈ છું. તારા પતિએ મારા વ્રતનો અનાદર કર્યો હતો, તેથી મેં આ બધી સજા તમને કરી છે. હવે બધું સારું થઈ જશે. રાજાના સ્વપ્નમાં પણ મા દશામાએ આવી કહ્યું કે હે રાજા, તે તારા રાજા તરીકેના અભિમાનના કારણે તારી રાણીને મારું વ્રત કરવાની ના પાડી હતી, મારા વ્રતનો અનાદર કર્યો, તેથી મેં તમને આ સજા કરી છે. હવે તારી પત્નીએ મારું વ્રત જેલમાં રહીને પણ કર્યું છે, તેમાં તમારી સંમતિ હતી, તેથી હવે હું તમારા પર પ્રસન્ન છું અને હવે તમારા બધા દુઃખો દૂર થઈ જશે. મા દશામાએ રાત્રે નગરના રાજાના સ્વપ્નમાં આવી કહ્યું કે હે રાજન, તે બે નિર્દોષ પતિ પત્નીને કેદમાં પૂર્યા છે,
તે નિર્દોષ છે, તેણે તારા પુત્રોને મારી નાખ્યા નથી, પણ તારા બંને પુત્રો જંગલના માર્ગમાં ભૂલા પડી ગયા છે, તેઓ કાલે વહેલી સવારે પાછા આવી જશે। કેદમાં રહેલા તે બંને જણા એક રાજ્યના રાજા રાણી છે, અને મારા વ્રતના અનાદરથી સજા કરી હોવાથી તેની સજા મારા કોપના કારણે ભોગવી રહ્યા છે, અને તેણે જેલમાં રહીને પણ મારું વ્રત કર્યું છે, તેથી હું તેના પર પ્રસન્ન છું। હવે તે બંનેને માનભેર છોડી મૂક, અને તેમને ઉત્તમ ભેટ સોગાદ આપી, અને સહકારથી જે માગે તે મદદ કરજે। હે રાજા, તારી બે કુંવરી છે, તેમ તેને પણ બે કુંવરો છે, માટે તેની સાથે તારી કુંવરીને પરણાવજે, તે સુખી થશે, તેમને મારા આશીર્વાદ છે। અને સવારે રાજાના કુંવરો જંગલમાં ભૂલા પડ્યા હતા, તે સવારે પાછા આવ્યા। રાજાને મા દશામાના સ્વપ્નમાં પૂરો વિશ્વાસ બેઠો, અને કેદમાંથી રાજા રાણીને મુક્ત કર્યા, અને માનપાન આપી રાજમહેલમાં રાખ્યા, અને વિદાય આપી, અને તેમના રાજ્યમાં પહોંચાડવા સુંદર રથની વ્યવસ્થા કરી દીધી, અને રથમાં બેસી રાજા અને રાણી રાજલક્ષ્મી દેવી પોતાના રાજ્ય તરફ પાછા ફર્યા। રસ્તામાં બહેનનું ગામ આવ્યું, ત્યાં તેણે માટલી દાટી હતી તે ખોદી કાઢી, તો તેની અંદરથી માટીના ઢેફા દેખાયા હતા તે હવે સુખડી દેખાય, અને સોનાની સાંકળી હતી તે ખરેખર દેખાય। જો રાણીબા, મા દશામાએ આપણી દ્રષ્ટિને ખોટી કરી નાખી હતી, હકીકતમાં મારી બહેને પ્રેમથી મારા બનેવીથી છુપાઈ આ સુખડી અને સોનાની ચેન મોકલી હતી। બહેનની પ્રેમરૂપી પ્રસાદીરૂપ સુખડી હજી તેવી ને તેવી સ્વાદિષ્ટ જ હતી। રાજા રાણીએ તે ખાધી અને રથમાં બેસી આગળ નીકળ્યા। ત્યાં તો મા દશામાં એક વૃદ્ધ સ્ત્રીના રૂપમાં બે કુંવરોને લઈ રાજા સામે ઉપસ્થિત થયા, અને કહ્યું કે હે રાજા, આ બંને કુંવરો તારા સંતાનો છે, મા દશામાની આજ્ઞાથી મેં આજ સુધી સાચવ્યા છે। મા દશામાએ મને સ્વપ્નમાં આવી આજ્ઞા કરી છે કે તારા કુંવરોને તને પાછા આપી દેવા, આ તારા કુંવરોને સાથે લઈ જા, પાણીમાં ડૂબી ગયા હતા તેને બચાવી મેં સાચવી રાખ્યા છે। રાજા રાણીના હરખનો પાર ન રહ્યો, મા દશામાં દરેક રીતે તેમની દશા સુધારી રહ્યા હતા। રસ્તામાં રાણીની બહેનપણીનું ગામ આવ્યું, તેને પણ મા દશામાએ સ્વપ્નમાં આવી રાણીનું સ્વાગત કરી મહેમાન ગતિ કરવા સૂચના આપી, તેથી રાણીની બહેનપણી તથા તેનો પતિ બંને ગામને પાદર રાજા રાણીના રથની રાહ જોવા લાગ્યા। રથ આવતા જ તેનું સ્વાગત કરી મહેમાન ગતિ કરી અને પોતાના ઘરે લઈ ગયા, અને પહેલા કરેલા અપમાનની માફી માગી। ત્યાંથી તેઓ જે બગીચા પાસે આવ્યા હતા, અને બગીચાના વૃક્ષો સુકાઈ ગયા હતા, ફૂલો ચીમળાઈ ગયા હતા, તે વૃક્ષો ફરીથી લીલાછમ થઈ ગયા અને ફૂલો ખીલી ઉઠ્યા। આ જોઈ રાજા રાણીનો માળીએ આભાર માન્યો, અને કહ્યું કે થોડા વખત પહેલા બે છપ્પર પગા પતિ પત્ની આવ્યા હતા, ત્યારે આ વૃક્ષો સુકાઈ ગયેલા અને ફૂલો કરમાઈ ગયા, અને આપના પગલે મારો બગીચો ફરીથી લીલો છમ થઈ ગયો છે। આપના પવિત્ર પગલા મારા બગીચામાં પડ્યા માટે આપનો આભાર માનું છું। આ સાંભળી રાજા રાણીએ કહ્યું કે ભાઈ, અમે એ જ છીએ કે જેને કારણે તારો બગીચો સુકાઈ ગયેલો, ત્યારે મા દશામાનો શ્રાપ હતો તેથી વૃક્ષો સુકાઈ ગયા, અને આજે મા દશામાં અમારા પર પ્રસન્ન છે, તેથી અમારા પગલા પવિત્ર અને શુકનવંતા બની ગયા છે। અને રથમાં બેસી રાજા પોતાના રાજ્યની નજીક આવી પહોંચ્યા। રથને ત્યાં થોભાવી રાજા અંદરના વાતાવરણની તપાસ કરવા નગરમાં ગયા, તો ખબર પડી કે પડોશના રાજાએ આ રાજા પર હુમલો કરી રાજ્ય પચાવી પાડ્યું હતું, પણ એ રાજા ઘણો ક્રૂર હતો, તેથી પ્રજાએ બળવો કરી તે રાજાને મારી નાખ્યો, અને બધા મૂળ રાજા ચતુરસિંહને યાદ કરી રહ્યા છે। અને રાજા રાજદરબારમાં ગયા, ત્યાં જઈ પ્રધાનને મળ્યા, અને પ્રધાન તથા બધા દરબારીઓ સેનાપતિઓએ રાજા રાણી અને તેમના બંને કુંવરનું સ્વાગત કરી ફરી ગાદી પર બેસાડ્યા, અને રાજાને કહ્યું કે પડોશી રાજાને અમે લોકોએ મારી નાખ્યો, અને તે રાજ્ય પર હવે આપણો અધિકાર છે, અને ત્યાંની પ્રજા પણ આપણા જેવા ન્યાયપ્રિય પ્રજાવત્સલ્ય રાજાની પ્રતીક્ષા કરી રહ્યા છે, માટે એ રાજ્યને હવે આપણું જ રાજ્ય ગણી આપણા રાજ્યનો એક ભાગ ગણી સંભાળવાનું છે। આ સાંભળી રાજાને આનંદ થયો કે મા દશામાની અકૃપાથી આટલું દુઃખ ભોગવ્યું હતું, અને મા દશામાએ કૃપા કરી
કે આપણને બમણું રાજ્ય આપ્યું અને પછી જે રાજાએ આ બંને રાજા રાણીને કેદ કર્યા હતા તે રાજાએ પોતાની બંને કુંવરીઓના રાજા ચતુરસેનના બંને કુંવરો સાથે લગ્ન કર્યા અને ઘરમાં સુખ શાંતિ છવાઈ ગઈ। રાણીએ પૂરા 5 વર્ષ સુધી માં દશામાનું વ્રત ચાલુ રાખ્યું અને પછી ઉજવણું કર્યું, સોનાની સાંઠળી બનાવી બ્રાહ્મણને દાન કર્યું અને આખા નગરના બધા બ્રાહ્મણને જમાડી સૌને ભેટ સોગાદ આપી અને રાજા ચતુરસિંહ અને રાણી રાજલક્ષ્મીએ સુખપૂર્વક રાજ કર્યું। હે દશામા, તમે જેવા રાજા ચતુરસિંહ અને રાણી રાજલક્ષ્મી દેવીને ફળ્યા તેવું તમારું વ્રત કરનાર, આ કથા સાંભળનાર વાંચનાર દરેકને ફળજો। જય દશામા। મિત્રો, આશા રાખું છું આજની આ કથા સાંભળવી આપને જરૂર ગમી હશે, તો વિડીયોને લાઈક જરૂર કરજો, કમેન્ટમાં જય દશામા લખી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો। જય દશામા।